સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ અવરણ હાઈસ્કૂલ ખાતે પોસ્કો કાયદા અંગે એક માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહિલા સામાજિક ન્યાય મંચની બહેનો દ્વારા શાળાની વિદ્યાર્થીઓને કાયદા વિશે સમજ સાથે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પ્રાંતિજ અવરણ હાઈસ્કૂલ ખાતે મહિલા સામાજિક ન્યાય મંચ હિંમતનગર તથા FFWC ની બહેનો દ્વારા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને પોક્સો કાયદા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં જાતીય ગુના જેવા કે છેડતી કરવી, બાળકો સાથે શારીરિક અડપલા કરવા, બાળકો પર બળાત્કાર ગુજારવો વગેરે સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ 2012 અને જાતીય ગુના સામે બાળકોને રક્ષણ આપતા નિયમો 2012 બાળકોને જાતીય હુમલા, જાતીય સતામણી જેવા જાતીય ગુનાઓ સામે રક્ષણ આપવા માટે 19/6/2012 અમલમાં આવ્યું છે અને અધિનિયમ હેઠળ 0-18 વર્ષના બાળકો કોઈપણ પ્રકારના જાતીય ગુનાનો ભોગ બને ત્યારે આ અધિનિયમ હેઠળ આવતી કલમો લગાડવી ફરજિયાત બને છે. આ કાયદાને પોક્સો એક્ટ તરીકે ટૂંકા નામથી ઓળખવામાં આવે છે, જે અંગે ઉપસ્થિત મહિલા સામાજિક ન્યાય મંચની મહિલાઓ તથા FFWCU બહેનો દ્વારા બાળકો સાથે છેડતી, બાળકો સાથે શારીરિક અડપલા થતા હોય અને બાળકો ઉપર બળાત્કાર કે દુષ્કર્મ આચરવામાં આવતું હોય તેવા કિસ્સાઓમાં બાળકોમાં વાલીઓ તેમજ સમાજના આગેવાનો આવી બાબતોને ગંભીર નોંધ લઈ પોક્સો સ્ટેશન જઈ પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધાવે છે તે વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. તો આ પ્રસંગે મહિલા સામાજિક મંચના બિસ્મિલ્લાબેન દિવાન, યસ્મિના બાનુ, એમ કુરેશી, મેમણ સલમાબેન, FFWCની મહિલા મેમણ રીસમાબેન, FFWC મહિલા પદ્માબેન રાવલ, FFWC મહિલા આલિયા મેમણ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પોક્સો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તો આ પ્રસંગે રિદ્ધિબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પવનબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય PK પટેલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું. ચિલરાવલ, JDSTV પ્રાંતિજ. આજે અમે ઓરન સ્કૂલ છે તેમાં પોક્સોને લઈને એક માહિતી આપી છે. બાળકોને કેવી રીતે ગુડ ટચ કોને કહેવાય, બેડ ટચ કોને કહેવાય, એને લઈને અમે જે સ્કૂલની છોકરી છે એમને એક માહિતી આપી છે. કેમ કે અવારનવાર બળાત્કારો થાય છે, છોકરીઓ સુરક્ષિત નથી, તેમને કેવી રીતે સુરક્ષિત રહેવું એના માટે અમે આ પ્રોગ્રામ હું મહિલા સામાજિક ન્યાય મંચમાં કામ કરું છું અને આજે પદ્માબેને પદ્માબેન નો સંપર્ક કરી અને અમે પદ્માબેને આખો આ પ્રોગ્રામ નું આયોજન કર્યું છે અને તેમાં જે ઘરેલુ હિંસા થાય છે એના માટે માહિતી આપી અને જે છોકરા છોકરીમાં કેવા ભેદભાવ થાય છે એને લઈને આપીને છોકરીઓમાં કેવી રીતે અવેરનેસ આવે એને લઈને અમે પ્રોગ્રામ કર્યો છે. આગળ નેક્સ્ટ ટાઈમ બી અમારું એ આયોજન છે કે છોકરીઓ સાથે અમે એક બે પ્રોગ્રામ કરીએ અને અમે 5-5 બહેનો હિંમતનગરમાં કામ કરીએ છીએ અને 5-5 હિંમતનગર થી ઘરેલુ હિંસાના મુદ્દા પર બેનો કામ કરે છે, પોક્સોના મુદ્દા પર કામ કરે છે. અને આજે અમારી સંસ્થામાં મહિલા આયોગ હિંમતનગર તરફથી, મહિલા સામાજિક ન્યાય સમિતિ હિંમતનગર તરફથી બહેનો જે અહીંયા આવી છે એમણે અમારી દીકરીઓને ખૂબ સરસ માહિતી આપી છે. આ વારંવાર જે રેપ કેસના ઘટનાઓ બને છે સમગ્ર દેશની અંદર ત્યારે આપણી દીકરીઓને કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ એ માટેની એમણે જે સરસ માહિતી આપી છે એ બદલ અમારું પ્રાંતિજ કેળવણી મંડળ અને અવરોન શાળા પરિવાર એમનો ખૂબ ખૂબ આભાર માને છે. જય હિંદ. પ્રાંતિજ પ્રાઇમ. પ્રાંતિજ ખાતે પહેલું અદ્યતન તમામ સુવિધાઓ યુવક રાજ ડેવલપર્સ નિર્મિત કોમર્શિયલ શોપિંગ સેન્ટર એટલે કે પ્રાંતિજ પ્રાઇમ. પહેલું રેરા અપ્રુવર શોપિંગ બધી જ સુવિધાઓથી સજ્જ. આકર્ષણ એલિવેશન, બેઝમેન્ટ પાર્કિંગ, એક મેડિકલ સ્ટ્રક્ચર લિફ્ટ, 2 રેગ્યુલર લિફ્ટ, દરેક યુનિટમાં વોશરૂમ, ફાયર સેફ્ટીથી સજ્જ અને રેડી પોઝિશન.
દરેક ગ્રાહક વેપારીઓને પરવડે તેવી નજીવી કિંમત. હોસ્પિટલ, હોટેલ, નાસ્તા હાઉસ, પ્રોવિઝન સ્ટોર, ડેરી પાર્લર સહિતના તમામે તમામ ધંધાઓને અનુરૂપ મોકાની જગ્યા. વહેલા તે પહેલાના ધોરણે, હવે ફક્ત જૂજ યુનિટ જ બાકી. ફેસ્ટિવ બુકિંગ ઓફર, બુકિંગ કરાવો દશેરા સુધીમાં અને મેળવો યુનિટ કિંમત પર 5% ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ ઓફર તારીખ 1/9/2024 થી 12/10/2024 સુધી છે. એકવાર પ્રાંતિજ પ્રાઇમ કોમર્શિયલ શોપિંગ સેન્ટરની અવશ્ય મુલાકાત લો. સ્થળ પ્રાંતિજ પ્રાઇમ, જનતા પેટ્રોલ પંપની બાજુમાં, પોલીસ સ્ટેશનની સામે, સાપર રોડ, નેશનલ હાઈવે નંબર 48, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8511724403, મોબાઈલ નંબર 9909990161.